ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા સામાન્ય પ્રજાને ગરમીમાંથી છુટકારો મળ્યો છે પરંતુ જગતનો તાત ચિંતિત થઈ ગયો છે સૌરાષ્ટ્ર પંથકમાં માવઠાના લીધે કેસર કેરીના પાકને મોટી નુકસાની થઈ છે કમોસમી વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સને ભારે નુકસાન થયું છે યાર્ડમાં રહેલા પંદર હજાર જેટલા કેરીના બોક્સને નુકસાન થયું છે કેરીના બોક્સ પલળતા કેરીના ઢગલા થયા છે ચાલુ વરસાદમાં માર્કેટિંગ યાર્ડમાં હરાજી થઈ હતી ઇજારેદારોને લાખો રૂપિયાની નુકસાની થયાની ચર્ચા છે ત્યારે હવે નુકસાનીનો સર્વે કરી સહાય આપવા સરકાર પાસે માગણી કરશે હજુ તો ઉનાળો બરાબર તપ્યો પણ નથી ત્યાં વારંવાર માવઠાના લીધે કેરી રસિયાઓ માટે કેરી ખાવી મુશ્કેલ છે એપ્રિલ મધ્યમાં કેસર કેરીનો પાક બરાબર આવવાનો શરૂ થાય છે ત્યાં આ વર્ષે તો માર્ચ મહિનાથી જ માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે તેના લીધે કેસર કેરીના પાકને મોટી નુકસાની છે હાલ કેસર કેરી જે બજારમાં આવી રહી છે તેનું ફળ પણ ઘણું નાનું છે અને મોટા ભાગની કેસર કેરીને લાંબા ગાળા સુધી સંગ્રહ કરી શકાય તેમ નથી કેસર કેરીના ગઢ ગણાતા આજે વહેલી સવારથી ગીર સોમનાથના જિલ્લાભરમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો ગીરના કોડીનારમાં તો બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ભારે કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે ચાર કલાક સુધી વરસાદ વરસ્યો ખેતરો બહાર પાણી ગામની ગલીઓમાં વહી ગયા છેલ્લા પાંચેક વર્ષથી તાલાલા ગીર પંથકમાં કોઈને કોઈ ઘટનાને કારણે કેસર કેરીનો પાક સતત ઘટી રહ્યો છે તો બીજી તરફ બે વર્ષ પહેલાં આવેલા તાવતી વાવાઝોડાએ ઉના અને ગીર ગઢડામાં તબાહી મચાવી હતી જોકે ત્યારબાદ ઉનાના ખેડૂતોએ મહા મહેનતે બે વર્ષ બાદ કેસર કેરીના ઝાડને તૈયાર કર્યા હતા ત્યારે ફરી એકવાર આવી કુદરતી આફત આવી ગઈ છે તદુપરાંત હવે આંબા પર લટકતી કેરી પણ પાણીના કારણે બે ચાર દિવસમાં સડી જવાની છે ત્યારે કેસર કેરી પર કમોસમી માવઠાનું મોટું સંકટ તો ઊભું જ છે